સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે રાજકીય પક્ષોએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે પાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામું ગણતરીના દિવસોમાં જાહેર થાય તેવી શક્યતા છે ત્યારે જિલ્લાના મુખ્યાલય એવા પાલનપુર શહેરમાં પાંચ વર્ષ સુધી ભાજપ દ્વારા કરવામાં આવેલા શાસન અંગે પાલનપુર વાસીઓનું સુમંતવ્ય છે પાલિકાના ચુમ્માલીસ નગરસેવકો પાંચ વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં પ્રજાને આપેલા કેટલા વચન પૂરા કર્યા જનતાનો જવાબ જાણવા માટે બી ન્યૂઝ ચેનલની ટીમ પાલમપુર શહેરના દરેક વોર્ડ વિસ્તારની મુલાકાત લેશે તો જોઈએ બીકે ન્યૂઝ ચેનલ નું આવનારી પાલિકાની ચૂંટણીને લઈ વિશેષ કવરેજ પાલમપુર બોલે છે

તિરુપતિ રાજનગર વોર્ડ નંબર એક વિસ્તાર જ્યાં રોયલ પરિવાર વસે છે નગરપાલિકાની ગત પાંચમની મુદત પૂરી થઈ હવે ટૂંક સમયમાં નવું જાહેરનામું પડશે નગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની છે ત્યારે પાંચ વર્ષમાં સ્થાનિક નગરસેવકોએ આ વિસ્તારમાં કેવા કામ કર્યા છે આ વિસ્તારના જે નાગરિકો છે એ એ નગર સેવકો સંતુષ્ટ છે એ તમામ પ્રકારની લેખા આખી વાત કરશું અમારી સાથે છે તિરુપતિ રાજનગરના રહેવાસી સાથે વાત છું પાંચ વર્ષ સુધી નગરસેવકો જે તમારા વિસ્તારમાં કામ કર્યા છે એ કામથી તમે કેટલા સંતોષ છો નગરસેવકોની સેવાની વાત તો કરું જ પણ સૌથી પહેલા હું આભાર માનીશ બી કે ન્યૂઝ ચેનલ અને બીકે ન્યૂઝ ચેનલના આખી ટીમનો કારણ કે હંમેશા શહેરના વિકાસ માટે બી કે ન્યૂઝ ચેનલ કાર્યરત રહી છે અને વિકાસ હંમેશા અમને કંઈ ને કંઈ રજૂઆત કરતી રહી છે અને એનો ફાયદો હંમેશા અમને લોકોને મળ્યો છે નગર સેવકોની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષથી ઘણા બધા પ્રોબ્લેમ્સ આ હતા અને ઘણું બધું ડેવલપમેન્ટ પણ થયું છે સોસાયટીના પ્રમુખ અને રહીશોની રજૂઆતોના અંતે છેલ્લે પાંચ વર્ષના અંતે ઇલેક્શન આવ્યું એટલે માનો કે એમની એક્ટિવિટીસ માનો જે માનીએ પણ દરોઈનું પાણી મળ્યું છે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા થઈ કામ ચાલુ થઈ ગયું છે અને સાથે સાથે રોડ પણ પાસ થઈ ગયો છે સોસાયટીમાં જે સ્કીમ છે એસીની એમાં બ્લોકનો સપોર્ટ પણ મળ્યો છે એટલે હતા પ્રોબ્લેમ પણ હતા પણ છેલ્લે છેલ્લે હમણાં હમણાં બધા વિકાસના કામો પાસ થયા છે અને સારો સપોર્ટ મળ્યો છે તો છેલ્લે છેલ્લે જે વિકાસના પણ કામો થયા છે નગરજનોનું કહેવું છે ત્યારે હાલ જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એ તમારા વિસ્તારમાં શું કામ થાય છે હવે કેવા નગરસેવકોને તમે ઈચ્છો છો અત્યાર સુધી નગરસેવકોએ સારો સપોર્ટ કર્યો છે અને એમનો ઘણો મદદ પણ મળી છે સોસાયટીને પણ અત્યારે જે પરિસ્થિતિ જોતા જે ડિજિટલ જમાનો છે એ પ્રમાણે એક આશા રાખીએ કે હવે જે નગરસેવકો આવે અથવા જે બોડી આવે એ એક યુવા ચહેરા સાથે આવે એવી આશા રાખીએ અથવા અને પાછું બીજું કે એ લોકો ડિજિટલી કનેક્ટેડ હોય રહીશો સાથે એકબીજા જોડે સંપર્ક રાખી શકે નગરપાલિકાનું માધ્યમ થોડું ડિજિટલ બને અને આપણી રજૂઆતો કે આપણા પ્રશ્નો ડિજિટલી આપણે એમના સુધી પહોંચાડી શકીએ અને એમનું આપણે સોલ્યુશન મેળવી શકીએ એવી એક રચના બને તો વધુ સારો આનંદ થાય એવી વસ્તુ છે તો નવી જે ચૂંટણી આવે એમાં ડિજિટલ અને ખાસ કરીને યુવાનો નગરપાલિકાની ચૂંટણીમાં જંપલાય જેથી કરીને કે એજ્યુકેટરના કારણે જે વિસ્તારો છે ડેવલપ કઈ રીતે કરવું એનું આગોતરું આયોજન કઈ રીતનું કરવું એ તમામ પ્રકારનું એનામના નોલેજ હોવું જોઈએ બીજા નાગરિક છે એમની સાથે વાત કરીશું નગરપાલિકાને પાંચ વર્ષ પૂરા થયા નગરસેવકો કે પાંચ વર્ષ સુધી વિકાસના જે કામ કર્યા છે કેટલું સંતોષ તમે માનો છો બરાબર અને કેવા પ્રકારના કામ થયા છે હું પોતે કિરીટભાઈ રાજગર હું અહીં પ્રમુખ રહી ચૂકેલો છું સોસાયટીનો મેં ગઈ સાલ જ વહીવટ છોડ્યો છે આના આગળના પ્રમુખ તરીકે મેં અહીંયા સેવા નિભાયેલી છે એ વખતે બહુ બધી સમસ્યાઓ હતી સૌથી પહેલી વરસાદી અમારો આ એરિયા છે ન્યૂ પાલનપુર તરીકે ઓળખાય છે અને અહીંયા પુષ્કળ સોસાયટીઓ આવેલી છે તો એ પ્રમાણે પહેલો તો રસ્તાનો પ્રશ્ન તો રસ્તામાં દબાણ છે તમે જોશો કે અમારો રસ્તો છે ને એમાં હાલ બી છે દબાણ અમે એક તો એ આશા રાખીએ કે દબાણ ભવિષ્યમાં ખુલ્લું થાય બીજું વરસાદી પાણીના નિકાલનો મોટો પ્રશ્ન હતો જે મારા વખતે હું નગરપાલિકામાં આપણે અરજીઓ બી આપી હતી બહુ અને વરસાદી પાણીના નિકાલ માટે આપણે સર્વે પણ જોડે રહીને કરો રહ્યું હતું અને નગરસેવકો અમારા સારા જ છે અમે એમના વિશે એમને અમને પૂરા સંતોષ છે અમને કારણ કે એમને અમારી હેલ્પ કરી છે પણ કંઈક ને કંઈક કારણસર હોય અથવા કોઈ ગ્રાન્ટ ના હોય અથવા બીજી કોઈ પણ અંશે જલ્દી કામ થતું નહોતું પણ હમણાં છેલ્લે છેલ્લે પ્રભુ કૃપાથી બધું વ્યવસ્થિત થયું છે અને એ લોકોએ આ વખતે અમને અહીંયા આ એરિયામાં થોડી ગ્રાન્ટ વ્યવસ્થિત ફાળવી અને પાકો રોડ છે ધરોઈના પાણીની અમારે સમસ્યા હતી એ પણ પાણી આવી ગયું વરસાદી પાણીના નિકાલનું અત્યારે આ કામ ચાલુ છે થોડું સ્લો છે પણ ફાસ્ટ થાય એ બી આશા રાખીએ અને ભવિષ્યમાં હજુ પણ આ જે એરિયા છે અમારો આ રોયલ એરિયા ઓળખાય છે અહીંની લોકાલિટી અને લોકો જે છે બધા અહીં સ્ટાન્ડર્ડ લોકો અને બહુ મોટો વિસ્તાર છે ન્યૂ પાલનપુર આખું એને કહેવાય છે એટલે ભવિષ્યમાં હજુ આશા રાખીએ કે અમારા સામે જે નગરસેવકો છે એ એમની દ્રષ્ટિ રાખે અને બધું સારું કામ થાય હજુ ડિજિટલી જેમ ભાઈએ કીધું એમ ડિજિટલી થોડી જરૂરિયાત કરી કે ભાઈ નગરસેવક એ રીતે ડિજિટલી સંકળાયેલો હોય કે કોઈ પણ નાગરિકની સમસ્યા હોય તો ડિજિટલી સંકળાયેલો હોય તો તેનું સમાધાન થાય એમ એટલે એ રીતે અમે આશા રાખીએ કે એ વસ્તુ સાચી છે કે અત્યારના યુગ પ્રમાણે થોડું ડિજિટલી બી કનેક્ટ રહેવું જોઈએ નગરસેવક અહીંયા આવે મુલાકાત લે અને પ્રજાના થોડા પ્રશ્નો હોય તો સાંભળે ને એનું નિરાકરણ લાવે બાકી ઓવરઓલ આમ અમને થોડોક સંતોષ છે અમારા જે અહીંયા અમારા જે વોર્ડમાં કોર્પોરેટર હતા એમને પ્રમાણમાં અમને પૂરતો સહયોગ આપે છે કેમ કે હું પોતે પ્રમુખ હતો ને મેં જોયું છે કે એમને અમને પૂરતો સંતોષ ચોક્કસ છે કે પાંચ વર્ષમાં છેલ્લે છેલ્લે કામ થયા વાત જ છે બરાબર તો આગળના વર્ષો ગયા હા એ થોડી સમસ્યા હતી જ રાઈટ છે તમારી વાત એ પણ સાચી છે પણ એ વખતે કોર્પોરેટોએ પ્રયત્ન કર્યો હતો પણ કોઈ કારણસર કેમ થોડી આ એરિયા પ્રત્યે થોડી નારાજગી એવું લાગતું હતું પણ છેલ્લે છેલ્લે અમને થોડોક સંતોષ થયો કે ભાઈ ચલો દેરાય દૂરસ્થાય પણ છતો બી કામ બધું હવે જે અમારે જોઈતું હતું માનો બ્લોકનો અહીંયા અમારે સોસાયટીમાં પ્રશ્ન હતો બહારના વરસાદી પાણીનો ધરોઈને પાણીના બધી થોડી થોડી સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે સ્થાનિકોને કહેવું છેલ્લે છેલ્લે કામ થયા છે એમને વાત કરી છે છેલ્લા પાંચ વર્ષમાં છેલ્લે છેલ્લે કામ થાય એટલું પણ એમને સંતોષ માન્યો છે એટલે બાકીના વર્ષો મેં શું કર્યું તમે જાણી શકો છો ખાસ કરીને બીજા નગરજનો નગરજનો છે શું કહેવું છે તમારે ખાસ કરીને હું આ સોસાયટીમાં છેલ્લા આઠ વર્ષથી રહું છું અને આ સોસાયટી એ વિકાસ વિકાસ અને વિકાસ જ જોયો છે હા કે એક વસ્તુ અમારા જે ભૂતપૂર્વ પ્રમુખ હતા એમને વાત કરી સાચી છે કે છેલ્લા પાંચ વર્ષમાં હવે છેલ્લે છેલ્લે અમને વિકાસ જોવા મળ્યો છે પણ જે પણ કંઈ થયું એ સારું જ થયું છે અમારો જે મુખ્ય પ્રશ્ન હતો એ પાણીનો ધરોઈના પાણીનો જે બજારમાં જે લોકો રહે છે અંદર સિટીમાં જે લોકો રહે છે એ લોકોને દરેક પ્રકારની વ્યવસ્થા મળે છે જેમ કે એમને બ્લોક નખાઈ જાય છે એમને આરસીસીના રોડ મળે છે એમને ધરોઈનું પાણી મળે છે એમને દરેક પ્રકારની વ્યવસ્થા મળે છે પણ છેલ્લે છેલ્લે અમને જે મળ્યું છે એટલે અમને હવે એવું નથી લાગતું કે અમારી જોડે ઓરમાયું વર્તન થયું છે અમે લોકો સંતુષ્ટ છીએ સૌથી મહત્વનું ધરોઈના પાણીનું અને વરસાદી પાણીનો જે નિકાલ અમે હમણાં જોઈ રહ્યા છીએ જે પ્રકારનું કામકાજ થાય છે એ બહુ ઉત્કૃષ્ટ કામ છે કામ સારું છે અને આવનારા વર્ષોમાં પણ નગરપાલિકાની બોડી આ જ રીતે કામ કરતી રહે એ આશા છે વોર્ડ નંબર એકના નગરસેવકો પણ એટલા જ હોશિયાર છે કે છેલ્લે છેલ્લે ચૂંટણીના ટાણે પણ કામ કરીને પ્રજાની જે નારાજગી હતી એ પણ દૂર કરી દીધી છે કામ નથી રહ્યા ત્યાં પણ અમે મુલાકાત લેશું અને આ વિસ્તારના નગરસેવક જે ચૂંટાયેલા છે નગરસેવકો છે કેવા પ્રકારના કામ કર્યા છે એ વાત અમે પ્રજા સુધી પહોંચાડવાનું બીકે ન્યૂઝના માધ્યમથી કામ કરીશું કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેશા બીકે ન્યૂઝ ચેનલ પાલનપુર